કેમ છો? મજા કરો છો ને ઘરે? બાળકો, તમને ખબર છે, તમે દુકાને કશું લેવા જાઓ છો તો પૈસા દુકાનદારને આપો છો ને, તો તે તમને આવડે છે કેટલા પૈસા આપવા, કઈ રીતે આપવું અને કેવી રીતે તમારે બાકીના પૈસા લેવા, એ તમને આવડે છે? નથી આવડતું? તો ચાલો આજે આપણે એ ગણતરી કરતા શીખીએ. બાળ મિત્રો, આપણે ગણિત વિષય પ્રકરણ 12 આપો અને લો એ વિશે શીખવાનું છે. તો આપણે જોઈએ. જુઓ બાળકો, અહીં આપણે ખરીદીનો સમય છે એ વિશે સમજીએ. જુઓ, અરે તું ફરીથી વધારે ગૃહકાર્ય, આ માણસ બોલે છે. અને છોકરી શું જવાબ આપે છે? ના, આ વખતે મારે 8 પેન્સિલ અને 5 રબર ખરીદવા છે. કેટલી પેન્સિલ? 8 અને રબર કેટલા? 5. ચોક્કસ, પેન્સિલની કિંમત 16 રૂપિયા અને રબરની કિંમત 15 રૂપિયા છે. તો બાળકો, 8 પેન્સિલ એણે ખરીદવી છે તો પેન્સિલની કિંમત કેટલી છે? 16. અને રબર છે એણે 5 ખરીદવા છે તો રબરની કિંમત 15 રૂપિયા થશે. તો જુઓ, 16 રૂપિયા એટલે 10 રૂપિયાની એક નોંધ. તો જુઓ, આ 10ની એક નોંધ થઈ, બરાબર છે. હવે સિક્કા કેટલા છે? છૂટા 1 રૂપિયાના 6. તો હું અહીં બતાવું છું. જુઓ બાળકો, આ 10 રૂપિયાની એક નોંધ અને છૂટા સિક્કા 1, 2, 3, 4, 5, 6. તો 6 થઈ ગયા ને. હવે આ 16 રૂપિયા શેના છે? પેન્સિલના. હવે આપણે રબર વિશે સમજીશું. હવે જુઓ, આ રબરના પૈસા છે તેને આપણે જોઈએ. તો જુઓ, આ 10 રૂપિયાની એક નોટ, આ 10 ને 1 11, 11 ને 1 12, 12 ને 1 13, 13 ને 1 14, 14 ને 1 15. આ 10ની 1 નોટ અને આ 5ના સિક્કા, તો આ 15 રૂપિયા થઈ ગયા. તેથી હું તેને આ રીતે લખું છું. જુઓ, આ 10ની નોંધ છે એટલે આ સંખ્યા અહીં લખી છે અને આ છૂટા સિક્કા, તો છૂટા સિક્કા 6 અને 5. હું બધા સિક્કા ભેગા કરું, 11 સિક્કા થાય. તેથી 10 રૂપિયાની નોંધ અને 1 રૂપિયાનો 1 સિક્કો થાય. તો આપણે એને સમજીએ. જુઓ, આ 1 રૂપિયાના છૂટા સિક્કા છે અને આ 10ની આ રીતે નોટો મૂકી છે. હવે જુઓ, આપણે 6 અને 5 એની ગણતરી કરવાની છે. તો આ 6 સિક્કા છે, 1, 2, 3, 4, 5, 6 અને આ 5 સિક્કા, તો 7, 8, 9, 10, 11 કેટલા? આ 11 સિક્કા થયા. તો આમાંથી 10ની કેટલી નોટ બને બાળકો? 10ની 1 નોટ બને અને છૂટો સિક્કો કેટલો રહેશે? 1. તો અહીં આપણે 11નો 1 અહીં મૂકીશું અને 10ની 1 નોટ આ 10ના ખાનામાં અહીં લખીશું, બરાબર છે. હવે જુઓ, 10ની નોટ કેટલી બનશે? 1, 2 અને 3. તો અહીં 10ની નોંધ 3 બનશે અને છૂટા સિક્કા 1 રહેશે. તો જુઓ બાળકો, આ રીતે આપણે જવાબ જોયો ને, 31 રૂપિયા થયા. તો જુઓ, ખૂબ સરસ. હવે તું જોઈ શકે છે કે બધી થઈને 3 નોંધ છે, એટલે 10ની 3 નોંધ છે.
મારે 31 રૂપિયા ચૂકવવાના થાય, પણ એની પાસે કેટલા રૂપિયા છે? 40. તો એ 40 રૂપિયા દુકાનદારને આપે તો 31 રૂપિયા બાદ કરતા હવે એની પાસે કેટલા રૂપિયા રહે તે આપણે જોઈએ. તો જો આપણે 40માંથી 31 બાદ કરવાના છે, તો જો બાળકો 0માંથી 1 બાદ થશે નહીં થાય, તો આપણે શું કરવાનું? જો અહીં 10ની નોટ કેટલી છે? 4. તો 4માંથી 1 નોટ આપણે લઈશું. તો અહીં આપણે 1 નોટ લઈશું એટલે 4માંથી 1 જાય એટલે 3 રહેશે, અને અહીં 1 નોટ આવી જશે એટલે અહીં આપણે 10 લખીશું. તો 10 છૂટા સિક્કા છે, તેમાંથી 1 સિક્કો આપણે બાદ કરવાનો છે. હવે જુઓ, આ 10 સિક્કા છે તેમાંથી આપણે 1 બાદ કરવાનો છે. તો આપણે આ બાદ કરીએ અને ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો 10માંથી 1 બાદ કરતા 9 સંખ્યા આવશે. જવાબ આવે 3માંથી 3 બાદ થાય એટલે 0. તો અહીં આપણો જવાબ 9 આવ્યો. તો જુઓ બાળકો, દુકાનદાર આને કેટલા રૂપિયા પાછા આપશે? તો 9 રૂપિયા પાછા મળશે. તો આ રીતે દાખલો તમારે અહીં ચોપડીમાં કરવાનો છે. બાળ મિત્રો, તમે જોયું ને વિડીયોમાં કે પૈસાની ગણતરી દ્વારા કઈ રીતે આપણે દુકાનદારને પૈસા આપીએ છીએ. તો તમારે પણ આ રીતે ગણતરી કરવાની છે અને ગણતરી કરતા શીખવાનું છે. તો તમે દુકાનદાર પાસે કઈ પણ વસ્તુ લઈ શકો છો અને તમે ઘરમાં મમ્મીને હેલ્પ પણ કરી શકો છો. તો તમારે આ રીતે જાતે કરતા શીખવાનું છે. તો કરશો ને? બાય બાળ મિત્રો.